तो आ तरफ करजण बैठक पर पण भाजपना उम्मीदवार अक्षय पटेले फॉर्म भर्यु। जी हां, तमाम अहवाल करजण बैठक ने लईने, तो अहीं पण आजे उम्मीदवारी फॉर्म भरायु छे। करजण बैठक पर भाजपना उम्मीदवार अक्षय पटेले फॉर्म भर्यु। करजणनी प्रांत कचेरी खाते पहोंच्या अने त्यां तेमणे फॉर्म भर्यु। करजण बैठक पर भाजप उम्मीदवार अक्षय पटेल छे कि जेमणे उम्मीदवारी फॉर्म भर्यु अने तेमनी साथे पण अहीं तेमना समर्थक जोड़ाया हता। करजण बैठक पर भाजपना उम्मीदवार अक्षय पटेले विजय मुहूर्त में फॉर्म भर्यु। एटले के जे भाजपना उम्मीदवारों एक बाद एक अलग अलग प्रांत कचेरीए फॉर्म भरी रहा छे। खास विजय मुहूर्त नक्की करवामां आव्यु हतुं पहेलाथी ज, अने आज विजय मुहूर्त में तमाम जे बैठको छे त्यांथी उम्मीदवारों फॉर्म भरी रहा छे। तो करजणथी प्रांत कचेरी खाते अक्षय पटेले फॉर्म। करजण विधानसभा पेटा चूंटणी में भारतीय जनता पार्टी उम्मीदवार अक्षय पटेले आज करजण प्रांत कचेरी खाते पहुंची ने फॉर्म भर्यु छे, पोतानु उम्मेदवारी पत्र भर्यु छे। आ दृश्य आम तो अत्यार सुधी सामान्य हता, परंतु अक्षय पटेल नी साथे अत्यारे सतीश निसाड़िया के जे पूर्व धारासभ्य छे तेओ पण साथे खभे थी खभा मिलावेनी अक्षय भाई नी साथे छे, तेओ दर्शावानो प्रयास थई रह्यो छे। आ मात्र दर्शावानो प्रयास छे के नाराजगी हजी पण छे? भारतीय जनता पार्टी में मेन्डेट आया पछी કોઈની નારાજગી હોતી જ નથી હોતી, અને અમે તો પાયાના કાર્યકર છે, પાયાના સૈનિકો છે ભારતીય જનતા પાર્ટીના। જયારે અમારા મોવડી મંડળ કોઈ નિર્ણય લેતો હોય ત્યારે એ નિર્ણયને આવકારીને કોઈ પણ ઉમેદવાર હોય એને જીતાડવાનો અમે પ્રયત્ન કરતા હોય। અક્ષયભાઈના નામનું મેન્ડેટ જાહેર થયું ત્યાર પછી તમે એક બી ફોન અક્ષયભાઈને કોંગ્રેચ્યુલેશન કે અભિનંદન આપ પાઠવવા માટે કર્યો કે પછી મળ્યા એમને અભિનંદન પાઠવ્યા હતા તમે? અમે ગઈકાલે પણ સાથે હતા સિનોરની અંદર, ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય એટલે ચૂંટણી કાર્યાલય ચાલુ ખોલ્યું ત્યાં પણ અમે સાથે જ હતા। અત્યાર સુધી 3 તારીખથી પ્રચાર ચાલી રહ્યો છે આમનો, તમે પ્રદીપસિંહ જાડેજા આવ્યા ત્યારે જ માત્ર દેખાયા હતા એમની સાથે, અને આજે ફોર્મ ભરવા આવ્યા છે ત્યારે અત્યાર સુધી ક્યાં હતા એમની સાથે પ્રચારમાં કેમ નહોતા? નારાજગી હજી પણ છે? અમારે કોઈ નારાજગી હોતી જ નથી હોતી, પરંતુ પ્રચારની અંદર 5 કે 7 જણને જવાનું હોતું હોય એવા સમયે એમની સાથે બીજા કાર્યકર હોય, અમે અલગ અલગ દરેક જગ્યાએ આખી ટીમ બનાવી છે, એટલે હું મારી રીતે પ્રચાર કરતો હોય, શૈલેષ ભાઈ અમારા ધારાસભ્ય એ સિનોની એક જિલ્લા પંચાયતની જવાબદારી હોય તો એ એમની રીતે કરતા હોય, એટલે દરેક જણ પોતપોતાની રીતે બધા પ્રચાર કરતા હોય। અત્યારે પણ તમારા ચહેરા પર કે અવાજમાં ઉત્સાહ નથી લાગી રહ્યો કે અક્ષયભાઈને ટિકિટ આપી? ઉત્સાહની વાત તમે જે કરી રહ્યા છે, અમે ઉત્સાહિત છીએ, કારણ કે હું કોરોનાની મહામારીમાંથી બેરે બેરે બહાર આવ્યો હોય, 10 કિલો વજન પણ ઘટી ગયું હતું, એવા સમયે હજુ અવાજ અમારો પહેલેથી ખુલતો જ નથી, પરંતુ અમે તન તોડ મહેનત કરીને આ સીટ અમે 15,000 મતથી જીતાડવાના છે। એક કારમાં તમે સાથે આવ્યા, મેં જોયું જાણે તમને જબરદસ્તીથી બેસાડવામાં આવ્યા હોય એ રીતે લાગ્યું, એવા પ્રકારના? એ વાત બિલકુલ પાયાવિહોણી છે, અમને પહેલેથી આદેશ આપ્યો હતો અને અમે 3 જણ સાથે આવવાના હતા, પણ આજે પ્રદીપસિંહ અંગત કારણોસર આવી શક્યા નથી, અને એવા સમયે શૈલેષભાઈ અને એમની સાથે બીજા અમારા દિલભાજી બેઠા હતા, એટલે જગ્યા નથી એટલે ઉભો હતો, પછી જગ્યા થઈ એટલે એમની સાથે બેસીને સાથે જ અમે અહીં આવ્યા છે। હવે અક્ષયભાઈને જીતાડવા માટે રાત દિવસ એક કરી દેશો, એમની સાથે જ રહેશો? હાજી હાજી। અક્ષયભાઈ આપ શું કહેશો, જે રીતે સતીશભાઈની નારાજગી અત્યાર સુધી હતી આજે સાથે આવ્યા છે, સારું લાગે છે તમને? હા ચોક્કસ, મને બહુ આનંદ છે, અને વર્ષ ઘણા વખત અમારી ટેલિફોનિક વાત થઈ છે, ગઈકાલે પણ વાત થઈ, અમે સવારમાં ગઈકાલે ભારતીય જનતા પાર્ટીનું સેગવા ખાતે કાર્યાલયનું ઓપનિંગ શૈલેષભાઈ મહેતા સાહેબના હાથે હતું, તેમાં જોડે હતા, અને ત્યાર પછી 2-3 જગ્યાએ અમે મુલાકાતમાં પણ સાથે હતા। એમની નારાજગી મુખ્યત્વે હતી કે તમે કોંગ્રેસમાં અત્યાર સુધી હતા, ધારાસભ્ય હતા, પાર્ટી છોડીને તમે ભારતીય જનતા પાર્ટીમાં જોઈન થયા, ભાજપમાં આવતાની સાથે જ તમને ટિકિટ મળી ગઈ, વર્ષોથી તેઓ અહીંયા છે, ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવે છે, એમને ટિકિટ ના? એવું નથી, ભારતીય જનતા પાર્ટી આજે ઉપરથી નક્કી કરેલું હોય છે કે કોને ઉમેદવાર મૂકવો, એ ભારતીય જનતા પાર્ટીના એ સૈનિકો કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર એક તંબે થઈ અને ચૂંટણી લડતા હોય એવું મેં ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા પછી મને જોયું કે ભારતીય જનતા પાર્ટીનું તમામ સંગઠન નાનામાં નાનો કાર્યકર એને સ્વીકારીને આગળ વધતો હોય છે। તમે કોંગ્રેસમાં હતા, ધારાસભ્ય હતા, ત્યારે સતીશભાઈની વિરુદ્ધમાં હતા, તમારા વચ્ચે બનતું નહોતું એવું લોકોને પણ ખબર છે, હવે એ પરિસ્થિતિ શું? અત્યારે અમે સાથે જ છે અને ચૂંટણી પ્રચારમાં પણ સાથે હોય છે આજે। તો કરજણની પ્રાંત કચેરી ખાતે અક્ષય પટેલે ફોર્મ ભર્યું, અને આજ ફોર્મ ભર્યા બાદ તેમણે સ્પષ્ટતા કરી દીધી છે કે તેમની અને સતીશજી વચ્ચે કોઈપણ પ્રકારની નારાજગી નથી।